છો હવે આપણે બીજું ચેપ્ટર અહીંયા પૂરું થાય છે આ થોડા બે દાખલા છે તમને આવડે પણ તે છતાંય રકમ અલગ રીતે પૂછાય એટલે એ જોઈ લો બરાબર હવે આપણે છે કે 9 12 અને 16 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા મોટામાં મોટી શોધો બરાબર તો હવે મે જે છે આનો મોટા મોટો એટલે લસાઅ કરવાનો શું કરવાનું લસાઅ તો 9 12 અને 16 નો ભેગો જ લસાઅ કરું છું મે તમને શીખવાડ્યું છે આ ગુણના વિડિયોમાં તો 3 વડે પહેલા જોવાનું 3 વડે આ બે સંખ્યા આવે છે આવતી નથી 3 3 9 પછી 3 6 12 અને 16 ના આવે એટલે 16 ના 16 નીચે મૂકી દેવાના પાછું અહીંયા 3 છે એટલે આપણે પાછા 3 લઈ લીધા 3 એકા 3 પછી 4 વડે ભાગને ચાલતો 16 ને પણ ચાલતો એટલે 16 એમના જ મૂકી લીધા હવે બે બંને બીકી સંખ્યા છે એટલે મેં 2 લઈ લીધા એટલે 2 2 4 2 એકા 16 પાછું પાછું 2 વડે કર્યો 2 એકા 2 2 6 8 પાછું 2 વડે કર્યો 4 છે એટલે 2 2 4 ફરીથી પાછું 2 એકા 2 એક કોઈ સંખ્યા ન હોય તો આપણે એક 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 મૂકતું જવાનું હવે આ જે 12મી સંખ્યા છે એ મેં બધી ગુણાકારમાં લઈ લીધી 3 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 બરાબર આ સંખ્યા આ 4 1 2 3 4 બે વાર લીધી અને 3 3 બે વાર છે અને 4 8 વાર છે બરાબર એટલે 3 3 9 2 18 2 36 2 78 અને 72 2 144 આનો જવાબ આપણે લસાઅ કેટલો આવ્યો 144 હવે આપણને અહીંયા બીજો દાખલો જુઓ એ પણ થોડો બીજી રીતે છે કે 15 18 અને 21 વડે નિશેષ ભાગી શકાય તેવી 4 અંકની સંખ્યા શોધવાનું કીધું છે શું કીધું છે 4 અંકની હવે જો અહીંયા 15 છે અહીંયા 18 અને અહીંયા 21 છે બરાબર તો હવે આ 5 વડે એક જ સંખ્યા આવી શકે છે એટલે મેં 3 વડે બદલી લીધું 3 વડે દરેક સંખ્યા આવી શકશે 3 5 15 3 6 18 3 7 21 હવે પાછા 5 છે અહીંયા એટલે હું 5 એકલા જ લઈ લીધા 5 એકા 5 અને 6 ના 6 ઉતાર્યા 7 ના 7 ઉતાર્યા હવે પાછું 3 વડે લીધા 3 2 6 7 આવે ને એટલે 7 ના 7 મૂકી દીધા પાછા 2 લઈ લીધા હવે 2 એકા 2 અને 7 ના 7 નીચે મૂકી દીધા હવે પાછું 7 એકા 7 બરાબર અહીંયા 3 5 3 2 7 આ બધી અવિભાજ્ય સંખ્યા જ આવી જોઈએ એટલે જો 3 5 3 2 અને 7 એ મેં ગુણાકાર કરી અને સંખ્યા લખી હવે આનો 3 5 15 તરી 45 2 90 9 7 63 એટલે 630 આના આપણને સંખ્યા મળી પણ હવે આપણને એવું કીધું છે કે 15 18 ને 21 ને નિશેષ ભાગી શકાય કેવી 4 અંકની સંખ્યા લો તો હવે આપણે શું કરવાનું એનાથી જોવાનું કે અવિભાજ્ય સંખ્યા આપણે નાનામાં નાની કઈ સંખ્યા આવે નાનામાં નાની 2 આવે એટલે મેં 630 ને 2 વડે કર્યો ગુણાકાર એટલે આપણને 1260 મળ્યા તો જો આ 4 અંકની સંખ્યા થઈ ગઈ એટલે આપણને 4 અંકની સંખ્યા મળી બરાબર એ રીતે આવે એટલે હવે જોવાનું 4 અંકની કે તો પછી એના વડે કોઈ પણ સંખ્યા વડે ગુણાકાર કરવાનો તો જે આપણને સંખ્યા મળે એટલે આ 630 કરીએ તો એ અડધો જવાબ કહેવાય ચલો